આજે ધોરણ 10 નું પરિણામ આવી ગયું છે ત્યારે મોટા શહેરો સાથે સાથે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના વિદ્યાર્થીઓએ પણ આ પરિણામમાં બાજી મારી લીધી છે। જેતપુરની વિવેકાનંદ વિનય મંદિરની વિદ્યાર્થીની કોમલ સરેરિયા જેતપુર કેન્દ્રમાં 99.92 પીઆર સાથે કેન્દ્રમાં પ્રથમ આવતા જ જેતપુરમાં ગૌરવ અપાવ્યું છે। ધોરણ 10ની પરીક્ષામાં જેતપુર કેન્દ્રમાં વિવેકાનંદ વિનય મંદિરની સ્ટાર વિદ્યાર્થીની કોમલ જગદીશભાઈ સરેરિયા 99.92 પીઆર સાથે સમગ્ર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। કાઈ ને આપણે સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। આપણે મહેનત તો પૂરેપૂરી કરવી જોઈએ, પણ ક્યારેક જીવનમાં આપણે નિરાશા થાય કે આપણે અસફળ થાય તો તેનાથી હારીને આપણે બેસી ન જવું જોઈએ। આપણે સતત આગળ ને આગળ વધતા રહેવા પ્રયત્ન કરવો જોઈએ। કદાચ ક્યારેક કોઈ બે શબ્દ કહે આપને તો આપણે એના દાંત કરતાં કરતાં એને સ્વીકારી લઈને આપણે હંમેશા આગળ વધવું જોઈએ। જો કોરોના કાળની વાત કરીએ તો કોરોના કાળમાં છે તે સ્કૂલ છે તે ચાલુ બંધ થતી હતી અને ઓનલાઈન દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું, એમાં આપને કોઈ જાતની ડિસ્ટર્બ પડી ખરા? ડિસ્ટર્બન્સ તો ઘણી થઈ, પરંતુ ઘરે મારા મમ્મી અહીંયા શિક્ષકોની ટીમ એના સપોર્ટને લીધે જે હતું એ અમે દાંત કાઢતા કાઢતા ખુશી પાર કરી લીધું। જો ઘરની વાત કરીએ તો ઘરમાં તમને તમારા મા બાપ તરફથી કેવો તમને રિસ્પોન્સ મળ્યો? રિસ્પોન્સ તો મને મારા મમ્મી એક તરફથી જ મળ્યો છે અને એ એક છે એ બધાના રિસ્પોન્સની બરાબર જ છે અને એનો સપોર્ટ પૂરેપૂરો છે। હું અત્યારે આ સ્ટેજ ઉપર છું એ મારા મમ્મીને લીધે, સિર્ફ અને સિર્ફ મારા મમ્મીને લીધે। જ્યારે વિદ્યાર્થી અયુત કિરીટભાઈ ઠુમરે 95.83 પીઆર મેળવી કેન્દ્રમાં બોર્ડમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે। આ રેન્ક ઉપર પહોંચવું મતલબ આપણે મહેનત ખૂબ જ કરવી પડે અને એ મહેનત માટે પરીક્ષાના માની લ્યો છેલ્લા 15-20 દિવસો હોય અને તમે બુક લઈને બેસો કે હવે મારે કાલ લેવું તો ના થાય। અગાઉથી તમારે રોજ તૈયારી રાખવી પડે, રોજનું જે કરે તે આપણે ભેગું કરતું જવું પડે અને રોજ થોડુંક 7-8 કલાક આપણે વાંચન રાખવાનું અને એવું નથી કે રોજ વાંચીએ જ, આપણને સ્પોર્ટમાં રસ હોય, થોડો ઘણો ગેમિંગમાં રસ હોય આપણે એ પણ કરી શકીએ। મેં ખુદ પહેલાં 6 મહિના હું રોજ ક્રિકેટમાં ડેલી, મને કારણ કે ખૂબ જ એનો ક્રિકેટ મને ખૂબ જ ગમે, મને સ્પોર્ટમાં ખૂબ જ રસ, અમે રોજ 2 કલાક ક્રિકેટ રમતા, પછી થોડું 6 મહિના પછી ઓછું રમતો હતો અને મોબાઈલમાં એટલી ગેમિંગ રમતો જ હું, પણ એટલા સાથે આપણે એટલો અભ્યાસ હોવો જોઈએ, 6-7 કલાક એટલો અભ્યાસ કરી લેવાનો અને આપણે આમ બીજી જગ્યાએ બીજી રાહ ઉપર નહીં જવાનું, આપણે ખાલી બસ આપણે મનોરંજન માટે ગેમિંગ કરીએ, સ્પોર્ટ કરીએ અને અભ્યાસ કરીએ, એની સાથે જ્ઞાન મેળવવાનું। અને મારી આ સિદ્ધિમાં માત્ર મારો જ નહીં, આ શિક્ષકોનો અને મારા મેઇન ચાણક્ય ક્લાસીસના શિક્ષકોનો ખૂબ જ મોટો હાથ છે। હું એને ગમે ત્યારે કોલ કરું, ગમે ત્યારે કંઈ પણ જો હું મને ડાઉટ હોય એ હું પૂછી લઉં, એ મને તરત જ જવાબ આપે, કોઈ પણ જાતની ના નહીં કે કોઈ પણ જાતની રોકટોક નહીં, છતાં મને આ લેવલે પૂછીને એટલી બધી આમ આનંદ છે કે હું એ શબ્દોમાં ડિસ્ક્રાઇબ જ ના કરી શકું। હવે આગામી સમયમાં તમે શું? અનેક વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓએ સારું પરિણામ લાવી ઉત્તીર્ણ થયા છે। આટલું સરસ પરિણામ મેળવતા વિદ્યાર્થીઓને શાળા મેનેજમેન્ટ દ્વારા મીઠા મોઢા કરાવ્યા હતા અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા। કાંઈ નહીં, બસ જો આપણે જી આપણે ધ્યેય સુધી પહોંચવું હોય તો આપણે દરરોજને દરરોજ મહેનત કરવાની અને આપણને આપણા વાલીનો અને શિક્ષકોનો પૂરેપૂરો સપોર્ટ મળે એ માટે આપણે એના માટે આપણે પણ કંઈક કરવું જોઈએ કે જે આપણને જે સપોર્ટ મળતો હોય તેનું ફળ આપણે એને આપવું જોઈએ। આપણને જે ડાઉટ થતા હોય તે શિક્ષકો પાસે દરરોજને દરરોજ સોલ્વ કરાવવા જોઈએ અને દરરોજ ભણભણ કરીને ટેન્શન બહુ નહીં લેવાનું અને દરરોજનું ડેલી ખાલી રૂટીન કરવાનું, બાકી ટેન્શન બહુ નહીં લેવાનું। જો કોરોના કાળની વાત કરીએ તો એક બાજુ છે તે કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે સ્કૂલ ચાલુ બંધ થતું, તેમાં તમને ડિસ્ટર્બ પડતી ખરા? હા, કોરોના કાળ ચાલુ હતો તેના લીધે અમારું 10મું પણ લેટ સ્ટાર્ટ થયું હતું સ્કૂલ ને બધું, એટલા માટે 1-2 મહિનાનો ગેપ આવી ગયો હતો, એટલા માટે એમાં પણ થોડુંક અમને ડિસ્ટર્બ થતી અને તો પણ અમારા શિક્ષકોએ અમને સાથ પૂરેપૂરો આપ્યો એટલા માટે અમે આજે અહીંયા સુધી પહોંચી શક્યા। આગળ જતાં તમારો શું વિચાર? આવા શ્રેષ્ઠ પરિણામ બાબતે સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની પદ્ધતિસર મહેનત, વાલીઓનો અતૂટ વિશ્વાસ અને શિક્ષકોના સતત માર્ગદર્શનથી શાળા દર વર્ષે બોર્ડની પરીક્ષામાં સફળતાના શિખરો સર કરે છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જેતપુરમાં આવા શ્રેષ્ઠ પરિણામો ભવિષ્યમાં પણ મળતા રહે તેવા સંસ્થા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવશે। આ ઉત્કૃષ્ટ પરિણામ બાદ સ્કૂલ સંકુલમાં સારા પરિણામની ભવ્ય ઉજવણી કરાઈ।
કોરોના કાળ ચાલતો હતો એમાં ખૂબ તકલીફ પણ પડે, લાઈવ ભણતા હોય એના કરતાં ઓનલાઈનમાં થોડોક વાંધો આવે, ક્યારેક નેટવર્ક પ્રોબ્લેમ થઈ જાય તો એટલું થોડુંક કટ થઈ જાય, પછી ક્યારેક ડાઉટ થાય તો સરને પૂછીએ તો તરત કોલમાં પણ સમજાવી દેતા, જ્યારે પૂછે ત્યારે કોલ રિસીવ કરે. પછી બેન, તમે કુલ આખા દિવસમાં કેટલી કલાક અભ્યાસ કરતા અને સાથે સાથે શું શું મનોરંજન કરતા? અભ્યાસ તો કરતા એટલે દરરોજના 5-7 કલાક તો ડેઈલી વાંચવાનું, પછી ક્યારેક વધી ગયું હોય તો એક પૂરું કરી લેવાનું. ડેઈલીનું જે ભણાવે એ બધું દરરોજ વાંચવાનું, જેથી પાછળ ખેંચ ના. આમાં તમારા મમ્મી પપ્પાનો કેટલો તમને સહકાર મળ્યો? મમ્મી પપ્પાનો પણ ખૂબ સહકાર મળ્યો, ક્યારેય ડિસ્ટર્બ ન થવા દે આપણે વાંચતા હોય તો. એક રૂમમાં બેઠા હોય તો એ રૂમમાં કોઈને આવવા પણ ના દે, આપણે કઈ એટલા વાગે ઉઠાડી દે. હવે આગળ જતા તમારે શું બનવાનો વિચાર છે? આગળ જતા ડોક્ટર બનવાનો વિચાર છે. અન્ય વિદ્યાર્થીઓને તમે શું પ્રેરણા આપશો? પ્રેરણા તો એ જ કે દર વર્ષે કરતા એને કરતાં આ વર્ષે થોડીક વધારે મહેનત કરવાની, થોડુંક પછી આવું ભણભણ નહીં કરી રાખવાનું, બીજી જે ડેઈલીનું રૂટીન હોય એ કરવાનું, અધર એક્ટિવિટીઝ પણ બીજી ઘણી કરવાની, જ્ઞાન સાથે ગમત પણ કરવાનું.